મહિલાઓને દાગીના ચમકાવી આપવાની વાત કરી કાકા ભત્રીજા સહિતની ટોળકી પૈકી એસઓજીએ બાતમીના આધારે ભત્રીજાને બાઇકના નંબર આધારે દિલ્હી ગેટ પાસેથી પકડી પાડ્યો છે જ્યારે સૂત્રધાર કાકા સહિત બે હજુ ફરાર છે આ ટોળકીએ સુરતમાં થોડા દિવસો પહેલા રાંદેરમાં બે મહિલાઓને દાગીના ચમકાવી આપવાની વાત કરી એક ઓગણત્રીસ લાખની બંગડીઓ લઈ ફરાર થઈ ગયા હતા ઉપરાંત વર્ષ બે હજાર એકવીસમાં ઓગસ્ટ મહિનામાં મૈધરપુરામાં વૃદ્ધ દંપતીને દાગીના ચમકાવી આપવાની વાત કરી સોનાની ચેઇન લઈ ભાગી ગયા હતા પકડાયેલા ઠગબાજનું નામ મોનુ વિજય ગુપ્તા છે અને તે કાકા સાથે ચીટિંગ કરતો હતો મોનુ ગુપ્તા બાઇક ઉપર બેસી બહાર વોચ રાખતો હતો અને કાકા ઘરોમાં એકલ દોકલ મહિલા હોય તેવા ઘરોમાં પહેલાં તાળા કે પછી અન્ય ચીજવસ્તુઓ ચમકાવી આપી બાદમાં મહિલાઓને વાતમાં નાખી સોનાની ચેઇન લઈ જઈને ભાગી જતો હતો આ ટોળકીમાં ત્રીજો આરોપી પણ તેમના પરિવારનો વ્યક્તિ છે જે ખાસ કરીને શહેરમાં ગીચ વિસ્તારોની સોસાયટીમાં તાંબા પિત્તળના વાસણો ચમકાવવાનો પાવડર વેચવા નીકળી ઘરોની રેકી કરતો હતો ઘરમાં વૃદ્ધ કે પછી એકલ દોકલ મહિલા હોય તેને ટાર્ગેટ કરતો હતો મુખ્ય સૂત્રધાર આરોપી મોનુ ગુપ્તાના કાકા પકડાય તો ઘણા ગુનાઓ ઉકેલાઈ શકે અને સોનાના દાગીના પણ રિકવર થઈ શકે છે રમેશ ગલચર જનસાક્ષી ન્યૂઝ સુરત